આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. તાંદલચા વિસ્તારમાં આવેલા સંપણી સોસાયટીમાં છેલ્લા 4 મહિનાથી ટીપી રોડ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનું રમતગમતનું મેદાન સોસાયટીના હોદ્દેદારો અને પોતાના અંગત વપરાશ માટે પચાવી પાડેલો હોય તથા આ મેદાનને ખાનગી રાહે ભાડે ચડાવી કમાણી ઊભી કરતા હોય તથા છેલ્લા ઘણા સમયથી સરકારના જુદા જુદા ખાતામાં વખતો વખત રજૂઆત કરેલ હોવા છતાં કોઈ નિકાલ આવેલ ન હોય આજરોજ સોસાયટીઓના જે તે હોદ્દેદારો વિરુદ્ધ તેમને પચાવી પાડેલી રસ્તા અને મેદાની જમીન જેની માલકીની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની છે તે લગતા જ રોજ સોસાયટીના રહીશો તસ્લીમબેન તથા વિનય શાહ અને વોરા અયાત દ્વારા કલેક્ટરને ફરિયાદ આપવામાં આવી છે. નઝીર શેખ, સ્પીડ ન્યૂઝ 17, વડોદરા. કલેક્ટર કચેરી ખાતે તમે શા માટે ફરિયાદ કરવામાં આવી? અમે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા માટે આવેલા. અમે બધા સમર્પણના રહીશો છીએ અને અમારી સોસાયટીનો મેઇન ગેટ જે ટીપી રોડ પર પડે છે તે ગેરકાયદેસર રીતે સોસાયટીના અમુક હોદ્દેદારોએ બંધ કર્યો અને એ લોકોની વિરુદ્ધ અમે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ માટે આવેલા. કલેક્ટર સાહેબ, તો અમે લોકોએ અમારી અરજી દાખલ કરી છે અને થોડા દિવસમાં એનો નિકાલ લાવશે. જે પ્રોસિજર હોય એ મુજબની એ કાર્યવાહી કરશે. મારું નામ મોહમ્મદ યુસુફ છે. તમે આ સાથીઓ જોડે કલેક્ટર કચેરીએ આવ્યા, શા કારણે તમારે આવવું પડ્યું? મારા એક ક્લાયન્ટ છે તસ્લીમબેન કારબારી, અને એમણે જિલ્લા કલેક્ટરશ્રીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ આપી છે, એટલે એમની ફરિયાદ ઇન્વર્ટ કરાવવા માટે આવેલો આજે. અહીંયા ફરિયાદ ઇન્વર્ટ કરાઈ, આના પહેલાં પણ કયા મુદ્દાઓ માટે આ લોકો વારંવાર ફરિયાદો કરી રહ્યા છે? આમાં એકચ્યુઅલી વાત એ છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો રોડ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનું આખું રમતગમતનું મેદાન, એનું કુલ ક્ષેત્રફળ આશરે 36,000 સ્ક્વેર ફીટ થાય છે અને કિંમત લગભગ 6-7 કરોડ રૂપિયા થાય. એટલી મોટી જમીન સોસાયટીના કહેવાતા હોદ્દેદારોએ પોતાના ખાનગી વપરાશ માટે, જે હાલમાં એ લોકો ભાડે આપે છે, એ ખાનગી વપરાશ માટે લોકોને બંધ કરવા એમણે છે ને એ રસ્તાની ઉપર અવરોધ ઊભો કરીને બંધ કરી દીધું છે. ને એના વિરુદ્ધમાં બધા જુદા જુદા બ્યુરોક્રેટ્સને ઘણી વખત રજૂઆત કરી પણ કોઈ કાર્યવાહી આગળ વધેલી ન હોય, આખરે આ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરેલી છે. SF ખત્રી. તમે કલેક્ટર કચેરી આવ્યા છો, તમે આજે કઈ ફરિયાદ દાખલ કરી? અમે લોકો બધા સમર્પણ સોસાયટીમાં રહીએ છીએ અને સમર્પણ સોસાયટીનો અમારો આવવા જવાનો મેઇન ગેટ 17 ઓગસ્ટે સોસાયટીના હોદ્દેદારોએ બંધ કરી દીધેલો હતો અને એ હોદ્દેદારોએ અંદર આવેલી 36,000 સ્ક્વેર ફીટ જગ્યા જે છે એ પોતાની માલિકીની દર્શાવી અને અમારો જે જવાનો ગેટ છે એ ગેટ એ લોકોએ ગેરકાયદેસર રીતે બંધ કરેલો છે. હવે અમારા નકશા અને સરકારી નકશાઓ પ્રમાણે એ સરકારી જગ્યા છે અને 36,000 સ્ક્વેર ફીટ જગ્યા છે અને એ જગ્યા એ લોકોએ પચાવી પાડવા માટે અમે લોકો એમની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરેલી છે અને એ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવા માટે અમે કલેક્ટર ઓફિસમાં આવેલા હતા. તમે લેન્ડ ગ્રેબિંગ કહો છો, મૂળ માલિક કોણી? મૂળ માલિક કોર્પોરેશનની જગ્યા છે. કોર્પોરેશન અત્યાર સુધી કોઈ અવાજ ઉઠાવતું નથી. કોર્પોરેશનના બધા અધિકારીઓ 3 બંદર જેવા બેઠા છે અને ગાંધીજી જેવી બિલકુલ ગાંધીજીએ કીધેલું કે 3 બંદર કોઈ જવાબ, કોઈ તથ્ય જવાબ નથી આપતું કે આમાં શું કરી શકીએ એમ. કોર્પોરેશનમાં જીતેશ ત્રિવેદી છે, એની પાસે અમે લોકો ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છેલ્લા 4 મહિનાથી. એ પોતે એમ કહે છે કે અમારી પર ઉપરથી બહુ દબાણ છે, અમે ગેટ ખોલીશું, આ સમય જવા દો, આટલો સમય જવા દો, અને અમને ધક્કા પર ધક્કા. અમે એક 4 મહિનામાં એક દિવસ એવો ખાલી નથી કે જે કોર્પોરેશનની ઓફિસમાં અમે ગયા ના હોય. કેટલી જમીન હશે જે અરજી લેવામાં આવી છે? 36,000 સ્ક્વેર ફીટ જગ્યા છે. આશરે કિંમત લગભગ એની 8-9 કરોડ. આના પહેલા પણ તમે ત્યાં બાજુ જાણ્યા પ્રમાણે કે તમે ત્યાં પહેલા પણ દેખાવો કર્યો હતો ત્યારે આપણા વડોદરા શહેરના કમિશનરે કહ્યું હતું
કોર્પોરેશન કમિશનરે કે ગેટ ખોલી દેવામાં આવશે 20 દિવસ. કોર્પોરેશને 3 નોટિસ એ લોકોને આપી છે. પહેલાં ગેટ તોડવા માટે 3 દિવસનો સમય આપ્યો, પછી 67ની નોટિસ આપી, પછી 68ની આપી, પછી 69ની આપી, અને પછી ત્યાર પછી દરરોજ કોર્પોરેશન આજે ખોલીશું, કાલે ખોલીશું, આજે ખોલીશું, કાલે ખોલીશું, આજે પેલો તહેવાર છે, આજે ફલાણો છે, હવે ઇલેક્શનનું બહાનું કરે છે. એટલે કોર્પોરેશનના દરેક અધિકારી કોઈ જ એની સામે જોવા માંગતા નથી, અને બિલકુલ આ ગેટ ખોલવાનો એમનો કોઈ ઉદ્દેશ જ નથી. એમ ટીપી રોડ છે, સરકારી રોડ છે, અમે તો અમારા ઘરના અંદર જવાનો રસ્તો માંગીએ છીએ, અને આ લોકો પોતાની મિલકત એમ પચાવીને બેઠા છે. અમે લોકો અંદર રહીએ છીએ, અમારો મેઇન ગેટ છે જવા આવવા માટેનો, પાછળનો ગેટ અમને બહુ દૂર પડે છે, અને બિલકુલ કન્વિનિયન્ટ નથી એ જગ્યા, બિલકુલ પાછળથી અવર જવર માટે વસ્તી પણ સારી નથી. પણ આ મેઇન ગેટ અમારા નજીકમાં અમારે ત્યાં આગળ મેઇન બિલકુલ મેઇન જગ્યા પર આ ગેટ છે, અને સારી રીતના અમે લોકો અવર જવર કરી શકીએ, અને બિલકુલ આ લોકોએ ગેરકાયદેસર રીતે બંધ કરી દીધો છે. અયાઝભાઈ વોરા.